આપને અત્યાર સુધી ગુજરાતીમાં પાઠ જોયા, કાવ્ય જોયા, વ્યાકરણનો આજે પહેલો ટોપિક છે તમારી ચોપડીમાં ભણીશ્રેણીઓ, તેના વિશે ભણીશું. સૌથી પહેલા તમે મારી સાથે ઘરે ચોપડી લઈને બેસી જાઓ. તમે આગળ નવમા ધોરણમાં આ ભણીશ્રેણીઓ વિશે ભણી ગયા છો, પરંતુ એનાથી થોડું એક સ્ટેપ આગળ દસમા ધોરણમાં ફરીથી આ ભણીશ્રેણીઓ વિશે ભણવાનું આવ્યું છે, ત્યારે આપણે ફરી એક વખત ભણીશું ભણીશ્રેણીઓ. ભણીશ્રેણીઓમાં સૌથી મહત્વનું શું છે? તો કે સ્વર અને વ્યંજન. ગુજરાતી ભાષામાં સ્વર અને વ્યંજન કોને કહેવાય તે તમને ખબર છે, પરંતુ ફરી એક વખત આપણે જોઈશું સ્વર ઓ આ ઈ ઉ, આ બધા જે છે એ સ્વર કહેવાય છે. અને વ્યંજન કોને કહેવામાં આવે છે? તો કે આપણો જે કપ્પો છે, કથી લઈને ન્ય સુધી, એમાં જે શબ્દો આવે છે એને આપણે વ્યંજન તરીકે ઓળખી શકીએ છીએ. ગુજરાતી ભાષા ફોનેટિક ભાષા પણ છે. આપણી જે ગુજરાતી ભાષા છે એને આપણે ફોનેટિક ભાષા પણ કહી શકીએ છીએ. ફોનેટિક એટલે આપણે જે રીતે બોલીએ છીએ તે જ રીતે લખીએ છીએ. ફોનેટિક એટલે શું? એવો પ્રશ્ન તમારા મનમાં થાય તો આપણે જે રીતે બોલીએ છીએ એ જ પ્રમાણે આપણે લખવાનું કાર્ય પણ કરતા હોઈએ છીએ. એ માટે ગુજરાતી ભાષાને આપણે ફોનેટિક ભાષા પણ કહેતા હોઈએ છીએ. સૌથી પહેલાં આપણે ધ્વનિ શ્રેણી તમારે છૂટી પાડવી હોય તો એને છૂટી પાડવા માટે ઘણી બધી અગત્યની બાબતો છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. જેમ કે ધ્વનિ શ્રેણી છૂટી પાડતી વખતે નીચેની બાબતો તમારે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. ક્ષ, તો ક્ષ છે એ ક્યારે બોલાય છે અને ક્ષ શબ્દ ક્યારે છૂટો પડે છે? તો ક પ્લસ ક પ્લસ અ, અહીંયા ક અને ષ છે એ ફળો કરવો ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી જ્ઞ, કોઈ પણ શબ્દની વાક્યમાં જ્ઞ શબ્દ પ્રયોજાય ત્યારે જ પ્લસ ગ પ્લસ અ, એમાં પણ જ અને ગ છે ફળો કરવાનો રહેશે. એ પછી ત્ર, ત્ર શબ્દ આવે ત્યારે ત પ્લસ ર પ્લસ અ, એમાં પણ ત અને અ ફળો કરવાનું રહેશે. એ પછી છે શ્ર, શ્ર શબ્દ શાળાથી બનેલો છે તો કે શ પ્લસ ર, અને બંનેને ફળો કરવામાં આવે તો જ શ્ર શબ્દ બોલાય છે. તો આપણે થોડા એવા ચોપડીમાં તો ઘણું બધું આપેલું છે, પણ અત્યારે વિડીયોમાં થોડા એવા શબ્દો આપણે જોઈએ છીએ કે જેની ભણીશ્રેણી આપણે છૂટી પાડીશું. સૌથી પહેલો શબ્દ છે કટાક્ષ, કટાક્ષ. તો આપણે કટાક્ષ શબ્દ છે એ બોલીએ છીએ ત્યારે અલગ બોલે છે, એનું ઉચ્ચારણ અલગ થાય છે, અને જ્યારે એની ભણીશ્રેણી છૂટી પાડીએ છીએ ત્યારે પણ અલગ રીતે પડતી હોય છે. ક, એમાં ક છે ને ફોડો કરવાનો છે, પ્લસ અ પ્લસ ટ, કટાક્ષ વચ્ચે સાનું ઉચ્ચારણ થાય છે અનુ, માટે ક પ્લસ અ પ્લસ ટ એ પણ ખાંડો કરવાનું છે. આ પ્લસ ક પ્લસ સ પ્લસ અ, આ રીતે ની ધ્વનિ શ્રેણી છૂટી પડશે. ત્યારબાદ સર્વોત્તમ, આપણે સર્વોત્તમ બોલીએ છીએ તો વચ્ચે સાનું ઉચ્ચારણ થાય છે સર્વોત્તમ, અનુચ્ચારણ ત્યાં પણ થાય છે, માટે શ પ્લસ અ પ્લસ ર પ્લસ વ પ્લસ ઓ પ્લસ ત પ્લસ ત પ્લસ અ પ્લસ મ, આમાં વચ્ચે વચ્ચે જે શબ્દો છે ઉચ્ચારણની સાથે ખોડા કરવાના છે. ખોડો એટલે કે આ નીચેની જે લીટી કરવામાં આવી છે તે. ત્યાર પછી છે વિજ્ઞાપ્તિ, વિજ્ઞાપ્તિ એમાં વચ્ચે સામું ઉચ્ચારણ થાય છે ઈનું, માટે અહીંયા વ પ્લસ ઈ પ્લસ જ પ્લસ ગ પ્લસ અ પ્લસ અ પ્લસ ત પ્લસ ઈ, વિજ્ઞાપ્તિ એમાં સાના પણ ઉચ્ચારણમાં બહાર આવે છે વિજ્ઞાન, માટે અહીંયા પણ ઈ વચ્ચે આવે છે. એ પછી છે નિત્ય, નિત્યમાં પણ શબ્દ ઉપર ભાર આપવામાં આવે છે, માટે એ છે ત્યાં ન પ્લસ ઈ પ્લસ ત પ્લસ ય પ્લસ અ. ત્યારબાદ છે રમ્ય, રમ્ય અહીંયા વચ્ચે કયો શબ્દ આવે છે મ, અને એ કેવો આવે છે અડધો, માટે ર પ્લસ અ, મ છે ત્યાં અ આવશે ઉચ્ચારણમાં રમ્ય, માટે અહીંયા અ, એ પછી મ પ્લસ ય પ્લસ અ. રમ્ય શબ્દનું પણ ભણીશ્રેણી આ રીતે છૂટી પડે છે. આપણે આ થોડા ઘટકો આ રીતે ભણીશ્રેણીમાં છૂટા પાડીને જોયા છે. ઘરે એ જ રીતે ચોપડીમાં ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે, એ દરેક વ્યાખ્યા તમે સરસ રીતે વાંચજો અને આ રીતે ભણીશ્રેણી છૂટી પાડવાની કોશિશ કરજો. હું હોમવર્કમાં તમને 4-5 વાક્યો પીડીએફ ફાઇલમાં મોકલાવીશ, એ પણ તમે આ રીતે ભણીશ્રેણી છૂટી પાડી સરસ રીતે લખવાનું સરસ અક્ષર નોટબુકમાં રહેશે. થેન્ક યુ.